ગાંધીજીના વ્યક્તિત્વના અનેક પાસાઓ છે અને આ વ્યક્તિત્વના પાસાઓનું કેન્દ્ર બિંદુ તેમનું મહાત્માપણું છે આ મહાત્માપણું એ જ ગાંધીજીના વ્યક્તિત્વમાં નીતરતું હિન્દુત્વપણું હતું હિન્દુપણાને જીવન પર ધારણ કરવું અને અંતિમ શ્વાસ વખતે પણ હિન્દુપણાને જીવવું એમનું નામ મહાત્મા ગાંધી છે રાજકારણમાં હોવા છતાં જો કોઈ બાબતે ગાંધીજીને મહાત્માપણું આપ્યું હતું તો તેમના વ્યક્તિત્વમાંથી નીતરતા અને નિખરતા હિન્દુપણાએ જ આપ્યું હતું મહાત્મા ગાંધી રાજકારણમાં મહાત્મા મહાત્મા ગીરીને મળ્યું દુનિયા આખીમાં મહાત્મા ગાંધીનો ડંકો વાગે છે અને ભારતમાં મહાત્મા ગાંધીનો સિક્કો ચાલે છે ગાંધી જયંતિએ એ મહાત્માને યાદ કરવા એક કર્મકાંડથી વધારે જ હોવું જોઈએ પણ એવું થતું નથી જ્યારે બે હજાર ચોવીસમાં અયોધ્યામાં રામ જન્મભૂમિ સ્થાન પર રામ મંદિરનું લોકાર્પણ થવાનું છે ત્યારે રામ અને રામ રાજ્યને ગાંધીજીની મહાત્મા દ્રષ્ટિએ સમજવા જરૂરી છે ભગવાન રામ પ્રત્યેનું સમર્પણ ગાંધીજીના અંતિમ શ્વાસ વખતે તેમના દ્વારા બોલાયેલા શબ્દો હે રામમાં જોવા મળે છે રાજનીતિના આ મહાત્માએ પોતાના છેલ્લા શ્વાસ સુધી રામનો સાથ છોડ્યો ન હતો પણ હવે સવાલ એ છે કે મહાત્મા ગાંધી અને દેશ આખો જેમને માની રહ્યો છે તે ભગવાન રામનું મંદિર તો બની જશે પણ રામ રાજ્ય ક્યારે બનશે મહાત્મા ગાંધીએ હંમેશા સ્વતંત્ર ભારતને રામ રાજ્ય બનાવવાની વાત કરી હતી મહાત્માનું રામ રાજ્ય એટલે કલ્યાણ રાજ્ય વેલફેર સ્ટેટ કે જેનો ઉલ્લેખ ભારતના બંધારણમાં પણ કરાયો છે પણ આઝાદીના અમૃત મહોત્સવમાં રામ રાજ્યની ગાંધીજીની પરિકલ્પના અને બંધારણના કલ્યાણ રાજ્યનો સંકલ્પ કેટલો પૂર્ણ થયો છે ગાંધીજીના વ્યક્તિત્વની પણ વાત કરવી જોઈએ હિન્દુ હિન્દુત્વ હિન્દુવાદની ઘણી ચર્ચાઓ થાય છે પણ ગાંધીજીના વ્યક્તિત્વમાંથી નીતરતા એક હિન્દુની વાત કરીએ હતી ગાંધીના વ્યક્તિત્વમાંથી નીતરતા હિન્દુપણાને ને જીણાએ ભાગલા માટે મોટું હથિયાર બનાવ્યું હતું તેમ છતાં ગાંધીએ પોતાના હિન્દુપણાને છોડ્યું ન હતું આ હિન્દુપણું કોઈ કોમવાદ પ્રેરિત ન હતું પણ તેમાં સંપૂર્ણ સમાજના કલ્યાણની આકાંક્ષા પ્રગટ થતી હતી તેમણે તેના માટે પોતાનું જીવન ઘસી નાખ્યું દેશની દરિદ્રતા જોયા પછી દરિદ્રમાં નારાયણના દર્શન કર્યા તેના માટે તેમણે પૂર્ણ કપડાં પહેરવાના છોડી દીધા અને એક ત્યાગી સંતની માફક માત્ર પોતડી પહેરી અને જીવનનો ઉત્તરાર્ધ કાઢવાનું નક્કી કર્યું આ સંત વૃત્તિએ તેમને મહાત્માનો દરજ્જો આપ્યો ગાંધીજીએ પોતાના જીવન કાર્યને ચલાવવા માટે કોઈ કાર્યાલય ખોલ્યું ન હતું પરંતુ તેમણે આશ્રમ શરૂ કર્યો હતો તેને પછી તમે ગાંધી આશ્રમ કહો કે સાબરમતી આશ્રમ કહો પોતાના જીવનમાં સાદગીને અપનાવવી તે પણ તેમની હિન્દુ જીવન પદ્ધતિ દ્વારા સાંપડેલી વૃત્તિનું જ પરિણામ હતું ગાંધીજીનું કોઈ પણ કાર્ય કોઈ પણ સિદ્ધાંત જોઈ લેવામાં આવે તો તેમાંથી હિન્દુપણું પોતાના જીવનમાં સત્ય અને અહિંસાને સૌથી વધારે મહત્વ આપ્યું છે સત્યને હિન્દુ ધર્મ શિવનું સ્વરૂપ ગણાવ્યું છે જ્યારે અહિંસાને ઉપનિષદો અને પુરાણોમાં અહિંસા પરમુ ધર્મના અર્થમાં વ્યાખ્યાંકિત કર્યો છે ગાંધીજી સત્ય નો આગ્રહ રાખતા પણ તેના માટે કોઈ હિંસા નું સહારો લેવાની સખત વિરુદ્ધ હતા બ્યુરો રિપોર્ટ જીએસટીવી